નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. આજરોજ ગાંધીનગરના વાસણ ગામ ખાતે શ્રી વૈજનાથ મહાદેવજીના દિવ્ય સાનિધ્યમાં શ્રી 76 ગોળ દરજી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ દ્વારા 32મા ભવ્યતિ ભવ્ય સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 13 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. કાર્યક્રમમાં સવારે જાન આગમન બાદ લગ્નવિધિ યોજાઈ હતી. ત્યારબાદ સત્કાર સમારંભ કરીને દીકરીઓને સુંદર કરિયાવર આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજબંધુઓ તથા સામાજિક અગ્રણીઓ જોડાયા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખ શ્રી અશોકભાઈ પરમાર દ્વારા આપવામાં આવી હતી. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? દરજી અશોક કુમાર વસંતલાલ. શ્રી 76 ગોળ દરજી સમાજ ટ્રસ્ટના પ્રમુખ તરીકે હું અત્યારે સેવા બજાવી રહ્યો છું, અને એમાં મંત્રી તરીકે ધીરુભાઈ કચરાભાઈ લાડોલવાળા એ મંત્રી તરીકેની ફરજ નિભાવી રહ્યા છે. આજે અહીંયા શું કાર્યક્રમનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું? અહીંયા શ્રી 76 ગોળ દરજી સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહલગ્ન, વાઇબ્રન્ટ સમૂહલગ્ન મહોત્સવનું ઉજવણી અમે કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 31 સમૂહલગ્નો અમે પૂર્ણ કર્યા. આજે 32મો સમૂહલગ્ન કરી રહ્યા છીએ. અમારી પાસે 13 વરઘડિયા છે અને સારામાં સારી પબ્લિક તમે જોઈ રહ્યા છો, અને તમે પણ રેકોર્ડિંગ કર્યું છે. સારામાં સારી જમવાની વ્યવસ્થા, આ મારું નેટિવ પેલેસ છે વાસણ મહાદેવ, અને અહીંયા અમે સારામાં સારી સેવા કરી રહ્યા છીએ. નોમિનલ ચાર્જ 51 રૂપિયા લઈ, બંને પક્ષે 51-51 લઈ, અને જેટલું માણસ લઈને આવે એ લોકો માણસોને અમે જમાડીએ છીએ, અને સારામાં સારી સેવાઓ અમે આપી રહ્યા છીએ. આજે શું શું કાર્યક્રમનું દિવસ દરમિયાન આયોજન? અમારો સવાર દરમિયાન બધા વરઘડિયા આવ્યા એટલે લોકોનો ડીજે સાથે વરઘોડો કાઢ્યો, જે ઘરે સમૂહ લગ્નમાં ના કરી શકે એના કરતાં પણ અમે સારું આયોજન અહીંયા કરીએ છીએ. સવારમાં જેવો ચા નાસ્તાનું ગ્રહ શાંતિ કરાવડાવી, મામેરું ભરવાનો કાર્યક્રમ પણ અહીંયા અમે કરાવડાવીએ છીએ. પછી અમે નાસ્તા બધા વરઘડિયાના લગ્ન મંડપ સુધી લાવીએ છીએ. એ પછી લગ્ન મંડપમાં આવ્યા પછી અમે સાંજે 3 વાગ્યા પછી રાસગરબાનો પણ પ્રોગ્રામ, અને એમાંય સાગર પટેલ જે ઉત્તર ગુજરાતનો બહુ બેસ્ટ કલાકાર છે એને પણ અમે અહીંયા ઇન્વિટેશન આપેલું છે, અને પોતે સાગરભાઈ પોતે આવવાના છે, અને એ સારામાં સારા ગરબા ગવડાવશે. અને પબ્લિક એટલી બધી અહીંયા અત્યારે જે અમે નહોતું ધાર્યું એના કરતાં પણ પબ્લિક અત્યારે હાલ વધારે આવી રહી છે. આજે આ સમિતિ દ્વારા બીજી શું શું પ્રવૃત્તિઓ? સમિતિ દ્વારા અમે સમાજની અંદર કોરોના દરમિયાન અમે જે લોકોને કોરોના થયો હતો, ગરીબ કુટુંબો હતા, એ લોકોને અમે 5,000 રૂપિયા સમાજ ટ્રસ્ટ દ્વારા અમે આપ્યા હતા, એ લોકોને હેલ્પ કરી હતી. બીજું સમાજ દ્વારા અમે પરિચય પુસ્તિકા મેળો પણ દીકરા દીકરીને પણ સર્ટિફિકેટ આપેલા હતા. બીજું પરિચય મેળો પણ અમે કરેલો છે, અને બીજી બધી બધી ઘણી બધી પ્રવૃત્તિઓ અમે કરી રહ્યા છીએ. કાર્યક્રમ થકી સમાજને શું મેસેજ આપો? કાર્યક્રમ થકી અમે સમાજને એ મેસેજ આપીએ છીએ કે કોઈ પણ ગરીબ કુટુંબ હોય એને એને પહેણાવવાની પરિસ્થિતિ ના આવી શકે આ મોંઘવારીના એરિયામાં, તો એ લોકોને વહેલામાં વહેલા અમારી સાથે કોન્ટેક કરે, અને અમે એને જેટલું બને એટલો પ્રયત્ન કરીએ, અને એના જેટલી એને દીકરીના અરમાન હોય એ અમે પૂરા કરવા માગીએ છીએ.